नमस्कार विद्यार्थी मित्रों, हूँ टनेल सोनल अश्वमेक विद्यालय किल्ला पारडी। मित्रों, आज आप धोरण 5 विषय गणित गम्मत में अभ्यास करीशू। गणित गम्मत में प्रकरण 14 केटलू मोटू केटलू भारे, तो एमा आपने स्वाध्याय पोथीनो प्रश्न 8 सुधीनो अभ्यास कर्यो हतो। हवे आज आप जोईशू प्रश्न नंबर 9। प्रश्न 9 छे, जो एक मदन्या, मदन्यू एटले हाथीनू बच्चू, जो एक मदन्यानू वजन जन्म समय 90 किलोग्राम होय तो तेना आधारे प्रश्नोना जवाब आपो। आपणे एना आधारे प्रश्नोना जवाब आपीशुं। जोईए पहेलो प्रश्न, 3 किलोग्राम वजन धरावता बाळक करता ते केटला घणू थाय? 3 किलोग्राम वजन धरावतो जे बाळक होय एना करता जे हाथीनू बच्चू छे मदन्यू ए केटला घणू थाय? तो आपणे जाणीए छीए कि हाथीनू जे बच्चू छे मदन्यू एनू जन्म समयनू वजन 90 किलोग्राम छे अने बाळकनू वजन 3 किलोग्राम आप्युं छे, बराबर छे? के आपणे लखी शकीए छीए कि मदन्यानू वजन जन्म समये 90 किलोग्राम, तो 3 किलोग्राम वजन धरावता बाळकनू वजन केटलू? तो आपणे अहीं जे मदन्यू छे एनू वजन केटलू छे? 90 किलोग्राम। तो 90 ભાગ્યા 3 કરવા, બરાબર? तो आपणे अहीं 90 ભાગ્યા 3 કરીશું। 3 તારી 9, 9 માઇનસ 9 0, ભાગ ના ચાલે એનું 0 એટલે 0। તો આપણે શું કહી શકીએ છીએ કે 30 ગણું, 3 કિગ્રા વજન ધરાવતા બાળક કરતા તે 30 ગણું છે, એટલે જવાબ 30 ગણું। આગળ 6 કિલોગ્રામ વજન ધરાવતા 3 બાળકો કરતા તે કેટલા ગણું થાય? 6 કિલોગ્રામ વજન ધરાવતું 3 બાળક, એટલે 1 કિલોગ્રામ ધરાવતું, 2 કિલોગ્રામ, એવું 6 કિલોગ્રામ ધરાવતું, 6 કિલોગ્રામ વજન ધરાવતા 3 બાળકો છે, એટલે 6 ગુણ્યા 3 થઈ જશે। મિત્રો, આ સામાન્ય ગણતરી થઈ જશે કે 6 કિલોગ્રામ વજન ધરાવતા 3 બાળકો, 6 ગુણ્યા 3 એટલે કેટલા બાળકો થઈ ગયા, કેટલા કિલોગ્રામ થઈ ગયા? 6-6 કિલોગ્રામવાળા 3 બાળકો છે એટલે 18 કિલોગ્રામ થયા। તો 90 ભાગ્યા 18 કરવા હવે, તો 18 પંચા 90, તો જવાબ આવશે કેટલા આવશે? 5 ગણો। આ રીતે આગળ 15 કિલોગ્રામ વજન ધરાવતા 3 છોકરાઓ કરતા તે કેટલા ગણું થાય? 15 કિલોગ્રામ વજન ધરાવતા 3 છોકરાઓ, એટલે 15 ગુણ્યા 3 કરી લેવાના, 15 કિલોગ્રામવાળા 3 બાળકો છે એટલે 15 ગુણ્યા 3 45। હવે 90 ભાગ્યા 45 કરવા, 90 ભાગ્યા 45, તો 45 દુ 90 થાય છે આપણને ખબર છે, તો આપણે શું કહી શકીએ છીએ કે 2 ગણું, જવાબ આવશે 2 ગણું। તો આ પ્રકારે આપણે આ પ્રશ્નો કરી શકીએ છીએ। સ્વાધ્યાય પોથીમાં આ જ પ્રકારનો પ્રશ્ન બ આ જ પ્રકારનો આપ્યો છે, તો પ્રશ્ન બ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે। હવે આપણે આગળ જોઈશું। હવે પ્રશ્ન 10, 5 રૂપિયાના 1 સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો 5 રૂપિયાના સિક્કા ભરેલી કોથળીનું વજન કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનું હોય તો તેમાં કેટલા સિક્કા હશે તે જણાવો। તો મિત્રો, આપણે એના વિશે સમજૂતી મેળવીએ તો કોથળીનું વજન કે 9 કિલોગ્રામવાળી કોથળી છે તો એમાં કેટલા સિક્કા હશે? આપણને કીધું છે કે 5 રૂપિયાને 1 સિક્કાનું વજન આપણને ખબર છે કેટલું છે, 9 કિલોગ્રામ, કેટલું છે? 9 કિલોગ્રામ। પ્રથમ તો આપણને એ જ સમજાવવું જોઈએ કે 1 સિક્કાનું વજન કેટલું, તો 18 કિલોગ્રામ જે કોથળીનું વજન છે આપણે જાણી શકીએ છીએ કે એમાં કેટલા સિક્કા હશે, બરાબર? તો આપણે જોઈએ કે કોથળીનું વજન 9 કિલોગ્રામ હોય તો કેટલા સિક્કા હોય, તો 9 કિલોગ્રામને સૌ પ્રથમ આપણે ગ્રામમાં ફેરવીશું, શેમાં? ગ્રામમાં। તો 9 કિલોગ્રામ એટલે 9000 ગ્રામ, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, એટલા માટે 9 કિલોગ્રામ એટલે 9000 ગ્રામ। તો 9000 ગ્રામ થઈ ગયા, કિલોગ્રામને ગ્રામમાં ફેરવ્યા અને 1 સિક્કાનું વજન ખબર છે કેટલું છે, 9 છે, એટલે એના ભાગ્યા 9 કરવા, તો 9000 ગ્રામ ભાગ્યા 9 ગ્રામ તો 1000, તો કેટલા સિક્કા આવ્યા, 1000 સિક્કા, સરળ છે ને મિત્રો? આગળ 18 કિલોગ્રામ, તો 18 કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ તો 18 કિલોગ્રામને ગ્રામમાં ફેરવતા 18000 થાય છે, એટલે 18000 ગ્રામ,
भाग्या 9 ग्राम, 18,000 ग्राम भाग्या 9 ग्राम एटले जवाब आवशे 2,000 ग्राम, 2,000 सिक्काओ थशे। बराबर, 18,000 भाग्या 9 करो मित्रों तो 2,000 आवे छे। आगळ 3,600 ग्राम, अहीं ऑलरेडी आपणने ग्राम में ज आप्या छे, अहीं ग्राम में फेरवानी जरूर नथी। एटले 3,600 ग्राम भाग्या 9 भाग्या 9 तो केटला आवशे 400 ग्राम, 400 सिक्का, सॉरी मित्रों 400 सिक्का आवशे। हवे आगळ छे 4,500 ग्राम, अहीं पण आपणने ग्राम में रूपांतर करीने ज आप्युं छे, तो 4,500 ग्राम भाग्या 9, 4,500 ग्राम भाग्या 9 एटले थशे 500 ग्राम, 500 सिक्का, 500 सिक्का थशे। सरळ छे मित्रों, जे ग्राम में छे एने ग्राम में ज रहेवा देवुं, परंतु जे किलोग्राम छे एने ग्राम में फेरवी 9 वडे भागवुं। केम 9 वडे भागवुं? तो 1 रुपयाना सिक्कानुं वजन, 5 रुपयाना सिक्कानुं वजन 9 ग्राम छे। आगळ 54 किलोग्राम, हवे किलोग्राम आवीए तो एने ग्राम में फेरवुं, तो शुं थई जशे? 54 × 1000 એટલે 54,000 ગ્રામ ભાગ્યા 9 ગ્રામ, તો જવાબ આવશે 6,000 ગ્રામ, 6,000 ગ્રામ। આગળ 6,300 ગ્રામ એટલે આપણે લખશું 6,300 ગ્રામ ભાગ્યા 9, તો ભાગાકાર કરશું તો આપણને મળશે, અહીં મિત્રો ગ્રામ નહીં સિક્કા આવશે, 700 સિક્કાઓ આવશે। બરાબર, 2 કિલોગ્રામ 250 ગ્રામ, તો 2 કિલોગ્રામને ગ્રામમાં ફેરવો તો 2,000 ગ્રામ, 2,250 ગ્રામ થઈ ગયા ને, તો 2,250 ગ્રામ ભાગ્યા 9 ગ્રામ, તો 2,250 ભાગ્યા 9 કરશો તો 250 મળશે। બરાબર, 250 મળશે। આગળ 7 કિલોગ્રામ 200 ગ્રામ એટલે 7 કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ તો 7,200 ગ્રામ થઈ જશે, 7,200 ગ્રામ ભાગ્યા 9, 7,200 ગ્રામ ભાગ્યા 9 એટલે કેટલા થઈ જશે? 800। 8 કિલોગ્રામ 100 ગ્રામ, 8 કિલોગ્રામ એટલે 8,000 100 થઈ જશે, 8,100 ગ્રામ ભાગ્યા 9 એટલે 900 આવશે, 900 સિક્કાઓ। આગળ 1 કિલોગ્રામ 125 ગ્રામ એટલે 1,125 ગ્રામ ભાગ્યા 9 એટલે ભાગાકાર કરશો મિત્રો, તમે આ જે સમજૂતી મેળવી રહ્યા છો એની સાથે સાથે ભાગાકાર પણ કરતા જાઓ એટલે આપણને જવાબ મળતા જાય 125 ગ્રામ। તો આ રીતે આપણે આવા પ્રશ્નોનો પણ ઉકેલ મેળવી શકીએ છીએ। જે 2 પ્રશ્ન છે એ તમારે હોમવર્ક કરવાનો રહેશે અને આ હોમવર્ક તમારી નોટબુકમાં કરવાનું રહેશે। થેન્ક યુ।